ખેતીની જમીન માપણીમાં થયા ઝઘડા. ખેડૂતો હેરાન પરેશાન. જમીન માપણી માત્ર કાગળ પર થઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. નામો નકશાઓમાં ઝઘડા જોવા મળેલ. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ચંદાવાણા ગામના જમીન માપણીમાં થયા મોટા ઝઘડા ખેડૂતો થયા હેરાન પરેશાન. જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં જમીન માપણી કરવામાં આવી છે. માપણીમાં જયારે આવ્યા હતા જે તે સમયે, એમાં એવું છે કે જે માપણી કરીને એ કોઈ યોગ્ય કોઈના સર્વે નંબર બદલી ગયા, કોઈના ક્ષેત્રોમાં જે વધુ ઘટું થયા, પછી જે માપણી આવી ને એ વ્યવસ્થિત નથી, એટલે રીસર્વે થાય ને, આખા ગુજરાતમાં રીસર્વે થાય એવી અમારા ખેડૂતો બધાની માગણી છે. પરંતુ આ માપણી ફક્ત કાગળ ઉપર જ થયું હોવાનું સામે આવી રહ્યું છે અને ખેડૂતો કહે છે કે આ માપણી સેટેલાઇટ દ્વારા કરતા અનેક છબડાવા સામે આવ્યા છે અને બીજાની જમીનમાં બીજાના નામો પણ આવી ગયા છે. જૂનાગઢના માંગરોળ તાલુકાની જમીનો માપણી કરાઈ હતી, જેમાં માંગરોળ તાલુકાના ચંદાવાડા ગામની જમીન માપણી ફક્ત સેટેલાઇટ દ્વારા આ માપણી થયાનું સામે આવ્યું છે, જેમાં નવા નકશા આવતા અમુક જમીનનો નકશો ન આવતા બીજી જમીનનો નકશો આવવાના છબડા સામે આવ્યા છે, જેથી હાલ ખેડૂતો ફરિયાદ કરવા કેની પાસે તેનો ખેડૂતોને સવાલ સતાવી રહ્યા છે. વળી છે ખેતીની જમીનમાંથી ભાગો લે થયેલ છે, જેના પણ અવડ સવડ નંબર અને નામોના છબડાઓ પણ આવ્યા છે. શું છે કે જે જમીન માપણી થઈ હતી એના જે નકશા છે એ અલગ અલગ સર્વે નંબરના નકશા અલગ અલગ ખાતામાં આવ્યા. ટૂંકમાં મારા ખાતાનો નકશો બીજાના જમીનમાં આવ્યો અને બીજાની જમીનનો મારા ખાતામાં આવ્યો, એટલે આ માપણી અમને મંજૂર નથી અને સરકાર પાછી માપણી કરે. હાલ ખેડૂતોમાં ઘણા બધા પ્રશ્નોના ખેડૂતોની જમીનો વધઘટ થતા ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે અને ખેડૂતો લાચાર બની ફરી પાછી જમીન સ્થળ ઉપર આવીને માપણી કરવાની માંગ કરી રહ્યા છે. વળી આ ભૂલભાલવાળી માપણીઓની હિસાબે ભાઈઓ વચ્ચે ઝઘડાના મૂળ ઊભા થઈ ગયા. ખેડૂતો જણાવી રહ્યા છે તેમજ આ ખેતીની જમીન વળાંકવાળી હોય તો પણ આ જમીનના નકશા સીધા જ હોવાના ઝઘડા જોવા મળ્યા હતા, જેથી ખેડૂતોએ માંગ કરી કે આ જમીન માપણી ફરીથી થઈ સ્થળ ઉપર આવી તલાટી મંત્રીને સાથે રાખી ફરીથી માપણી કરી રસ્તાઓના ઉલ્લેખ થાય તેવી માંગરોળ તાલુકાના ચંદાવાડા ગામના ખેડૂતો માંગ કરી રહ્યા છે. મારું નામ પ્રસન્નભાઈ રામોભાઈ, મારી માપણી સ્થળ ઉપર આવીને કરી નથી, જેમ તે યંત્ર દ્વારા માપણી કરી ગયા, તેથી અમારા ભાઈ બહેન અત્યારે માથાકૂટી છે. મારી જમીન બીજા નામે બીજાની થઈ ગઈ છે. આજે અમારે નામ અમારા કરવા માટે કાર્યવાહી કરવી પડે, જે માપણી કરી તે અમને માન્ય નથી, તેથી ફરી અમને માપણી કરવા બદલ હું સરકારશ્રીને. જ્યારે આ સંદર્ભે સરપંચશ્રીએ જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં સરકાર દ્વારા જમીન માપણીની કામગીરી શરૂ કરી હતી, જેમાં જિલ્લાના તમામ ગામોમાં માપણી કરવામાં આવેલ, પરંતુ માપણી તો ફક્ત કાગળ ઉપર જ કરવામાં આવી છે અને કોઈ પણ સ્થળે જઈને કે કશા પ્રકારની માહિતી વગરની જમીન માપણી કરવામાં આવી હતી, જ્યારે પંચાયત કચેરીને પણ જમીન માપણીની જાણ નથી કરાયાનું પણ ચંદાવાડા ગામના સરપંચ દ્વારા જાણવા મળી રહ્યું છે. અને મેં આમાં રિસર્વેની માગણી કરી દીધી હતી, જે તે વખતે સર્વે કરવા આવ્યા ત્યારે એણે કોમ્પ્યુટર દ્વારા આખા ગામનું સર્વે કર્યું નહીં અને કોઈ સ્થળમાં કે ગ્રામ પંચાયતને કે કોઈ મંત્રીને કોઈને જાણ કરેલ નથી. અને એણે જે સર્વે કર્યું છે એમાં માપણીમાં મારે અત્યારે 788 કર્યું છે મારા ગામના, એમાં 170 જણાની તો અરજી એવી આવી ગયેલી છે કે જેને વાંધા રહે નહીં, કે જેની જે પ્રમાણે માપણી થવી જોઈએ એ પ્રમાણે એમાં જમીન ઉપર થવાની. એટલે અમારે ગામડામાં અત્યારે જેમ તેમ હાથ બાર જેમ કઢાવતા જાય છે એમ એમના પ્રોબ્લેમો વધતા જાય છે. એટલે આ સરકારે એની રીતના રૂપિયા દઈને ઉપરથી મનમાની કરી અને કોમ્પ્યુટર દ્વારા જે આ કરી ગયું એમાં ભાઈઓ ભાઈઓના દખાણ અમારે અત્યારે વધતા જાય. એટલે અમે સરકારશ્રીને તથા મામલતદારને અમે અરજી આપી ગયેલી છે કે ભાઈ પાછું અમારે રિસર્વે કરવાનું છે, અમારા માન્ય નથી. હજી કોઈ જાતનું તંત્ર એ કે કોઈ જાતની અમને કોઈ જગ્યાએ જાણ કરી નથી અમે, અને એ રીતના એમ ચાલે છે. અત્યારે અમે તો કહે છે કે અમને ગ્રામ પંચાયતને મંત્રીને અને ગામના આગેવાનો ખેડૂતોને સાથે રાખી અને સરકારથી જે પ્રમાણે જૂના રસ્તાઓ છે એ પ્રમાણેનું ટીપણ નવેસરથી કાઢે એવી અમારી સરકાર છે પણ માગણી હોય. અને હજી અમે તો મામલતદારને કીધું છે કે પાછું નવેસરથી રિસર્વે કરી અને કાયદેસરની માપણી કરે એવી અમારી સરકારથી ભાર રજૂઆત છે. બ્યુરો રિપોર્ટ, દિનેશ કાંપા, લોકસભા ન્યૂઝ ચેનલ, માંગરોળ.